નમસ્કાર દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો છોટાઉદેપુર ભૂસ્તર વિભાગ દ્વારા આજે વનાર જામલા રોડ વસેડી પંચાયત વિસ્તારમાંથી બે ગેરકાયદેસર રેતી વહન કરી રહેલા ટ્રેક્ટરને ઝડપી પાડવામાં આવ્યા છે ઝડપાયેલા બંને ટ્રેક્ટરને ભૂસ્તર વિભાગના કર્મીઓ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જ્યાં ડિટેન કરાયેલા વાહનોને મૂકવામાં આવે છે ત્યાં મૂકવામાં આવ્યા છે આપ જોઈ શકો છો તસવીરોમાં ભૂસ્તર વિભાગ દ્વારા વનાર રોડ ઉપર વસેડી પંચાયતની હદના રોડ ઉપરથી પસાર થઈ રહેલા ગેરકાયદેસર રેતીનો જથ્થો ભરી રોયલ્ટી વિનાના આ બંને ટ્રેક્ટરને ઝડપી પાડી તેમની સામે કારવાહી કરી છે ડિટેઇન કર્યા છે ટ્રેક્ટરની આગળ કે પાછળ કોઈપણ પ્રકારનો તેનો રજીસ્ટ્રેશન નંબર નથી દેખાઈ રહ્યો બીજું એક ટ્રેક્ટર છે જેમાં આગળ નાની નંબર પ્લેટ લગાડવામાં આવી છે જ્યારે ટ્રોલી ઉપર અને આગળ જ્યાં ટ્રેક્ટરમાં નંબર લગાડવા નીચે જગ્યા છે ત્યાં તેનો નંબર લગાવવામાં નથી આવ્યો બાઇકની નંબર પ્લેટની જેમ ટ્રેક્ટરમાં નંબર પ્લેટ લગાવવામાં આવી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા મથકની નજીકમાં જ વનાર રોડ ઉપર જે ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે અને ટ્રેક્ટર દ્વારા આ રેતીનું વહન કરવામાં આવતું હતું ભુસ્તર વિભાગના કર્મીઓએ ચેકિંગ દરમિયાન આ ગેરકાયદેસર રેતી વહન કરતા બંને ટ્રેક્ટર ઝડપી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો